પટેલે માંડવધાર ખાતે યોજાયેલ સભા બાદ મીડિયાએ જીત બાદ ઉમેદવાર વેચાય નહીં તેની ખાતરી આપવા અંગે પ્રશ્ન પૂછતા ઉમેદવાર જવાબદારીથી છટકવાનો પ્રયત્ન, તો મતદાતાઓ કેમ વિશ્વાસ કરશે? ગઢડા વિધાનસભા બેઠક નંબર 106 ઉપર પેટાચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ બંને દળો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આજરોજ તાલુકાના માંડવધાર ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલ જનસભામાં હાર્દિક પટેલ સ્ટાર પ્રચારક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મીડિયા દ્વારા ગઢડાના પ્રચારકશ્રી પૂછાયેલ, જો કોંગ્રેસ જીતી જાય તો તેના ઉમેદવાર ફરીવાર પૈસા લઈને વેચાઈ ના જાય તેની જવાબદારી કોણ લેશે? આ સવાલના પ્રત્યુત્તરમાં, માને દીકરો મોટો થયા પછી વૃદ્ધાશ્રમમાં પણ મૂકી આવતો હોય છે તો કોઈના વિશે કેમ કંઈ કહી શકાય? આવો ઉડાવ જવાબ આપી હાર્દિક કડ્ડરની જનતાને વાસ્તવિક વેદનાના પ્રશ્નોથી બચવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ અહીં નોંધનીય છે કે જે કોંગ્રેસ પોતાની જીત બાદ લોકોને વિકાસના સપનાઓ દેખાડી રહી છે તે જો પોતાના જ ઉમેદવારની ખાતરી નથી આપી શકતી તો ફરીવાર જનતાના આ વિધાનસભાના મતદારો સાથે ફરીવાર વિશ્વાસઘાત નહીં થાય તેની શું ખાતરી? શું કોઈપણ સંજોગે ચૂંટણી જીતી પોતાની પાર્ટીનું પ્રભુત્વ મહત્વનું છે? શું હાર્દિક માટે જનતાએ આપેલા મતની કોઈ કિંમત નથી? આ 8 સીટ પર પેટાચૂંટણી માટે શું કોંગ્રેસ જવાબદાર નથી? આ અંગે જવાબ આપવાના બદલે જો જોડતોડની રાજનીતિ સામે સ્ટાર પ્રચારકો નિયંત્રણના દાખવી શકતા હોય તો જનતા આવી પાર્ટીની વિજયી કેમ બનાવે તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. ઉમેશ ગોરવા, ZSTV, ગઢડા.